નમસ્કાર, હું નિગમ પંડ્યા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં વિશિષ્ટ શિક્ષણના ક્ષેત્રમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરું છું અને આજે આપને શ્રવણબંધતા વિશે થોડો ખ્યાલ આપીશ. મનુષ્યના જીવનમાં શ્રવણનું ખૂબ મહત્વ રહેલું છે. ગભરાશો નહીં, અવાજ બંધ નથી થયો, પણ આ થોડીક ક્ષણો માટે જો તમારા કાનમાં અવાજ ન જાય તો તમને થોડુંક જુદું લાગવા માંડ્યું હશે. તો વિચાર કરો કે જેમને આખા જીવન દરમિયાન કંઈ જ સંભળાતું નથી એમને શું અનુભવ થતો હશે. વ્યક્તિ નાનપણથી જ શ્રવણ કરે છે, એટલે કે સાંભળે છે, અને એમાંથી ભાષા ગ્રહણ કરે છે, અને પછી મોટો થયા પછી, એટલે કે 3 વર્ષ પછી, એ ભાષાનો ઉપયોગ પોતાના સમાજમાં, વર્તનમાં, વાણીમાં, વ્યવહારમાં મૂકે છે. જો બાળક નાનું હોય ત્યારે સાંભળે નહીં તો એને ભાષા પ્રાપ્તિ થઈ શકતી નથી, અને એના થકી એ ક્યારેય બોલી ભાષાનો ઉપયોગ કરી શકતો નથી. આથી શ્રવણનું વ્યક્તિના ભાષા વિકાસમાં ખૂબ મહત્વ રહેલું છે, જેની વિશે આજે આપણે સમજીશું અને જાણીશું. મનુષ્યને કુદરતે 5 ઇન્દ્રિયો આપેલી છે, જેનાથી એ જ્ઞાન અર્જિત કરે છે. એ 5 ઇન્દ્રિયો છે દ્રશ્ય, શ્રાવ્ય, સ્વાદ, ઘ્રાણ અને સ્પર્શ. દ્રશ્ય એટલે કે જોવું, શ્રવણ એટલે કે સાંભળવું, સ્પર્શ આપણે કોઈપણ વસ્તુને સ્પર્શ કરીને સમજી શકીએ છીએ, સ્વાદ કોઈ વસ્તુને ચાખીને આપણને ખ્યાલ આવે છે કે એનો સ્વાદ કયો છે, અને ઘ્રાણ એટલે એને સૂંઘવું. આ 5 ઇન્દ્રિયો જ્યારે ભેગી થાય છે ત્યારે વ્યક્તિનો વિકાસ થઈ શકે છે. આ 5 ઇન્દ્રિયો વ્યક્તિના જ્ઞાનના રાજમાર્ગો છે. જેટલું વ્યક્તિનો અનુભવ સારો એટલું જ એનું જ્ઞાન વધારે સારું. એનાથી ઉલટું જો જોઈએ, જો કોઈ પણ એક ઇન્દ્રિય અથવા તો વધારે ઇન્દ્રિયમાં ખામી ઉદ્ભવે તો એ જ જ્ઞાન પ્રાપ્ત કરવામાં પણ એને મુશ્કેલી એટલી જ નડે છે. એટલે એનો અર્થ એ થયો કે કોઈ એક કે વધારે ઇન્દ્રિયમાં જો ખામી ઉત્પન્ન થાય તો એના અનુભવમાં પણ અધુરાશ ઉત્પન્ન થઈ શકે છે. આ ક્ષતિઓના મુખ્યત્વે 2 પ્રકાર છે. એકાકી ક્ષતિ અથવા તો દ્વિસંવેદનાત્મક ક્ષતિ. એકાકી સંવેદનાત્મક ક્ષતિ એટલે કોઈ પણ એક જ ઇન્દ્રિયમાં જો ખામી હોય તો તેવી ક્ષતિના કારણે ઉદ્ભવતી ખામીને એકાકી સંવેદનાત્મક ક્ષતિ કહેવામાં આવે છે. જેમ કે દ્રષ્ટિમાં ખામી હોય તો પ્રજ્ઞાચક્ષુ, શ્રવણમાં ખામી હોય તો શ્રવણમંત. પરંતુ જ્યારે 2 કે તેથી વધારે સંવેદનાઓમાં ક્ષતિ હોય ત્યારે દ્વિ અથવા તો બહુ સંવેદનાત્મક ક્ષતિ ઉત્પન્ન થઈ શકે છે. જેમ કે દ્રશ્યની સાથે સાથે શ્રવણમાં પણ જો ખામી હોય તો એને ડેફ બ્લાઇન્ડ કહેવામાં આવે છે. એવા બાળકોને વધારે જ્ઞાન આપવાની જરૂર પડે છે. શા માટે? કારણ કે એમના 2 સંવેદનાઓના માર્ગો બંધ છે, એટલે એ જોઈ પણ નથી શકતા અને સાંભળી પણ નથી શકતા.